10 ડેઝ ગણપતિ ફેસ્ટિવલ્સ એસબી પોડકાસ્ટ પહેલી સિરીઝ ઓર આજ સે ગણપતિ કે પહેલે દિન સે ડે વન ફર્સ્ટ સિરીઝ સે હમ શરૂ કર રહે હૈ એસબી પોડકાસ્ટ ઓર આજ કે હમારે પહેલે ગેસ્ટ હૈ ચલો આઈએ ઇનસે હમ સીધી બાતચીત કરતે હૈ જી સર, આજે આપણે કયું મંડળ છે અને તમારો પરિચય આપશો થોડો જરા? આપણું આ ફતેગંજમાં આઈ લવ ઇન્ડિયા ગ્રુપ છે, આઈ લાઈક ગ્રુપ, અને મારું નામ છે નિખિલ, આ ગ્રુપનો સદસ્ય છું. અને આપણે આ ગ્રુપમાં છેલ્લા 30-40 વર્ષથી ગણપતિ પ્રતિમા બેસાડીએ છીએ, અને પહેલાં અંદર મોલમ બેસાડતા હતા, હવે 12 વર્ષથી આપણે બહાર રોડ પર લાવીએ છીએ, અને ત્યારથી આપણે ઇકો ફ્રેન્ડલી ગણપતિ શ્રીજીની એ આગમન યાત્રા કરીએ છીએ અને સ્થાપના કરીએ છીએ. અને આપણું ફતેગંજમાં આગમન યાત્રા ઘણા બધા ભક્તો થ્રુ થાય છે, અને 15-16 હજાર જેવી પબ્લિક ભેગી થાય છે આપણે આગમન યાત્રામાં, અને ખૂબ રંગેચંગે આપણે આગમન શ્રીજીનું આગમન કરીએ છીએ. આ વખતે ગણપતિની કઈ થીમ રાખવામાં આવી છે? આ વખતે ગણપતિની થીમ એવી રાખી છે કે ગણપતિ સરસ્વામાં બેઠા છે, અને રિદ્ધિ સિદ્ધિ જે એમની ધર્મપત્ની કહેવાય એ એમને એક પંખો નાખે છે, અને એક ચમર જે ચમર કહે છે રાજાશાહીમાં એ ચમર નાખી રહ્યા છે, એ તમને દેખાઈ રહ્યું છે પાછળ. અને પાછળનું જે દ્રશ્ય છે એ પહાડવાળું છે અને થીમ અલગ છે, એવું છે. ગણપતિમાં વધારે કોમ્પિટિશન ચાલતા હોય કંઈ છે એવું લાગી રહ્યું છે? કોમ્પિટિશન તો ઘણા બધા છે, પણ અમારી જે ટીમ છે ઇકો ફ્રેન્ડલીની એ ઘણા બધા લોકો નહીં કરતા, કેમ કે ઇકો ફ્રેન્ડલીમાં વધારે રિસ્ક રહે છે અને બહુ મૂર્તિ સાચવવી પડે છે. અને પીઓપીમાં જેમ કે પીઓપી છે એમાં સરકાર બી સપોર્ટ નહીં કરી રહી, કે એ લોકો બી એવું કહે છે કે ઇકો ફ્રેન્ડલી તમે અપનાવો, અને એના પર બી ઘણા બધા ઇનામો જાહેર કરવામાં આવે છે. અને ગયા વર્ષની વાત કરું તો ગયા વર્ષે અમે સ્પાર્ક ન્યૂઝમાં જે વિજેતામાં અમે વિજેતા રહી ચૂક્યા છે 3rd નંબરમાં, એમાં અમે ભાગ લીધો હતો, ઇકો ફ્રેન્ડલી કેટેગરીમાં અમારો 3rd નંબર આવ્યો હતો. અને લાગે છે કે હવે આપણે જે ગણપતિ આપણે બેસતા રહે છે એમાં ડેકોરેશન પર છે કે અમુક એવું કંઈક છે એમાં વધારે કોસ્ટ જઈ રહી છે? એવું તો નથી, અમારી જે ટીમ હતી પહેલાં પેઇન્ટિંગનું વિચાર્યું હતું, પણ પેઇન્ટિંગમાં અમારે કોસ્ટ થોડી હાઈ જઈ રહી હતી, તો અમે વિચાર્યું કે કંઈ અલગ કરીએ. પેઇન્ટિંગ અમે પહેલાં બી કરાવી ચૂક્યા છે, તો અમે ફ્લેક્સ થ્રુ કર્યું છે, અને લાઇટિંગ તમે જોઈ શકો છો કે લાઇટિંગથી ફ્લેક્સ થોડું ઉઠાવવામાં આવી રહ્યો છે. અને આજે દર્શનાર્થ માટે આવે છે એના માટે કંઈ સંદેશ આપવો હોય તો? દર્શનાર્થીને એ છે કે ઘણા બધા લોકો સ્પેશિયલી આપણા ગણેશજીને જોવા આવે છે, જેમ કે આગમનમાં તમે જોયું જ હશે કે આગમનમાં ઘણા બધા ભક્તોને એકઠા થાય છે, અને દર્શનાર્થીને એટલું જ કહીશ કે જેટલું જલ્દી બને એટલું જલ્દી દર્શન કરો, અને રિવ્યુ સારા આપો, કેમ કે અમારે હમણાં બી કોમ્પિટિશનમાં ભાગ લીધો છે અને વોટિંગ વગેરે થઈ શકે છે એમાં. એવું તો વિડીયો કોલ પર અમે વિડીયો કોલ થ્રુ કરાવીએ છીએ, એવું યુટ્યુબ દ્વારા હમણાં ચાલુ કરવામાં વિચારી રહ્યા છે કે યુટ્યુબ ચેનલ ચાલુ કરીએ, અને અમારું ઇન્સ્ટાગ્રામ પર પેજ છે એમાં અમે લાઈવ કરીએ છીએ. લાઈવ નહીં વધી ગયા છે કે જ્યાં બી કઈ જતા હોય આપણે લાઈવ કરી દઈએ છીએ. હા, અને અમારું ઇન્સ્ટાગ્રામનું પેજ છે એમાં અમે લાઈવ કરીએ છીએ, અને અમે ઘણા બધા દર્શકોને કહીએ બી છીએ, ભક્તોને કહીએ છીએ કે તમે અમારા પેજને ફોલો કરો, અમે અમારું ઇન્સ્ટાગ્રામનું આઈડી બી અહીંયા લગાવીએ છીએ, ફોલો કરો ને તમને અપડેટ બી મળતી હશે ને તમને દર્શન બી સારા થશે. આપણે શ્રીજી છે તો અમે નવલખીમાં જઈએ છીએ વિસર્જન કરવા, અને અમારે સારી રીતે વિસર્જન બી થઈ જાય છે ટાઈમ ટુ ટાઈમ. અને અમે વિચારી રહ્યા હતા કે કુંડનું કરીએ, પણ કુંડ અલગ રીતે કરવાનું વિચારી રહ્યા છે, પણ એ નેક્સ્ટ યરમાં કરીશું કુંડનું. આ વખતે દર્શન આરતીનો માહોલ આપશે હરેક પંડાલોમાં કોઈ ગેસ્ટ તરીકે આવતું હોય છે, તો આ વખતે એવું કઈ વિચારણા? આ વખતે બી આપણા એસીપી સાહેબ છે એ બી આવવાના છે, પછી જુલી મેડમ છે એ બી આવવાના છે, ઘણા બધા અમારા જે એડવર્ટાઈઝ તમે જોઈ શકો છો કે સ્ક્રીન બી મૂકેલી છે, એડવર્ટાઈઝ બી આપણને મળી શકે છે, એ લોકો બી પધારવાના છે આરતી માટે. ગણપતિમાં તો બધા રંગાયેલા છે,
પણ આજના યુવાનોને કઈ મેસેજ આપવો હોય સાથે કે જે ભક્તિમાં થોડા એ થાય? યુવાનોને મારો એ સંદેશ છે કે ગણપતિ આપણે મુંબઈ પછી આપણો વડોદરાનો નંબર આવે છે ગણપતિ ઉત્સવમાં, તો યુવાનોને એ છે કે તમે જેટલું ઉત્સાહમાં જેટલું ક્રેઝ ઉત્સાહમાં તમે ગણપતિનો તહેવાર મનાવો છો એમાં હોશ હોશ કોઈ ના બેસો, કોઈ ના બેઠો કે મારા ગણપતિ તમારા ગણપતિ આપણા જ છે, ગણેશજી આપણા જ છે અને આપણે એમને જોડે લઈને એમનું એ કરવાનું છે. અને પૂરની વાત કરું તો પૂરમાં બી અમે ઘણા બધાને સહાય કરી છે, જેમ કે અમે અમારા ગ્રુપના અને બાજુવાળા ગ્રુપ ફતેગંજ મેઇન રોડના જે સદસ્ય છે એમને રેસ્ક્યુ કરીને એક દર્દીને કાઢ્યો હતો, આ બધાને ફૂડ પેકેટના સહાય કર્યા છે, વોટર બોટલની સહાય કરી છે, એટલે ફૂલ પૂરની અવસ્થામાં બી અમે એ સહાય કરી છે. અને અમારું પંડાલ બી બંધાઈ ગયો હતો, અમારા પંડાલમાં બી પાણી આવી ગયું હતું, પણ અમારા ગણપતિનું આગમન હતું એના આગલા દિવસે જ પૂરનું પાણી ઉતરવાનું સ્ટાર્ટ થયું હતું, તો પણ અમે ગણપતિનું આગમન કર્યું હતું, રંગે ચંગે કર્યું હતું અને દર્શકોનું જે કહેવાય કે દર્શકોની જે ઈચ્છા હતી જે હતું એ આવ્યા હતા અને એન્જોય કર્યું હતું. આપણા વખતે એવું તો નહીં બન્યું, આપણે બધું રૂલ્સ એન્ડ રેગ્યુલેશનમાં અંદર રૂલ્સ એન્ડ રેગ્યુલેશનની અંદર આને જે સરકારે નિયમ રાખ્યો હતો કે આ સ્પીકર આટલા હોવા જોઈએ, આટલા ફૂટની બહાર તમારી લાઇટિંગ ના હોવી જોઈએ અને આ ટાઈમ અનુસાર તમારે ડીજે વગાડવું જોઈએ, એ અમે બધા રૂલ્સ કાઢીને અમે ગણપતિનું આગમન કર્યું હતું. એટલે અમારે એ તો નહોતું થયું ને, અમે રોડ શો અમારે જે ગણપતિનું આગમન હતું એમાં ઇવેન્ટ બી સારો એવો કર્યો હતો, ઇવેન્ટના બી વિડીયો તમે અમારા પેજ પર નાખ્યા છે, તમે એ બી જોઈ શકો. સારી માહિતી આપી ગણપતિ વિશે બી તમે થોડું કીધું અને ગણેશજીને તમે આટલી બધી માહિતી આપી, સંદેશ આપ્યો એના બદલ તમારો થેન્ક યુ. થેન્ક યુ સો મચ.